હેલો દોસ્તો વેલકમ ટુ અવર ચેનલ ટેકનિકલ એચપી વેબ ટુટોરિયલ્સ દોસ્તો તમે જોયો હશે કે જ્યારે તમે કોઈ ફાઇલ અથવા તો ફોલ્ડરની સાઇઝ વધારે હોય અને તેને કોપી કરવા માંગતા હોય ત્યારે તમારો સમય વધારે બગડતો હોય છે તો દોસ્તો આજના વિડીયોની અંદર એસ્ટ્રીમ કોપી સોફ્ટવેર વિશે હું તમને સમજાવવાનો છું તો આ સોફ્ટવેરની મદદથી કોઈ પણ ફાઇલ અથવા તો ફોલ્ડરની સાઈઝ વધારે હોય તો પણ તમે તેને ઝડપથી કોપી કરી શકો છો તો હવે એ સોફ્ટવેર કઈ રીતે ડાઉનલોડ કરવું એના વિશે હું તમને સમજાવીશ તો લેટ સ્ટાર્ટ ટુડે વિડીયો તો દોસ્તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો અને એની અંદર જઈને અહીંયા એસ્ટ્રીમ કોપી એસ્ટ્રીમ કોપી લખીને સર્ચ કરાવો હવે જેવું તમે એસ્ટ્રીમ કોપી લખીને સર્ચ કરશો તો અહીંયા તમને જોવા મળશે એસ્ટ્રીમ કોપી ફ્રી સિક્સટી ફોર બીટ અને એસ્ટ્રીમ કોપી ફ્રી થર્ટી ટુ બીટ તો હવે જો તમારું કમ્પ્યુટર સિસ્ટમ થર્ટી ટુ બીટનું હોય તો આ લિંક ઉપર જઈને એને ક્લિક કરો અને જો તમારું કમ્પ્યુટર સિક્સટી ફોર બીટનું હોય તો આ લિંક ઉપર જઈને ક્લિક કરો તો હવે એ જોઈ લઈએ કે તમારું કમ્પ્યુટર થર્ટી ટુ બીટનું છે કે સિક્સટી ફોર બીટનું તો એ જોવા માટે શું કરવાનું છે દોસ્તો તો અહીંયા તમને માય કોમ્પ્યુટર આઇકોન જોવા મળે છે જેના ઉપર જઈને રાઇટ ક્લિક કરો અને પ્રોપર્ટીઝમાં જાઓ જ્યારે તમે પ્રોપર્ટીઝની અંદર જશો તો અહીંયા તમને જોવા મળશે સિસ્ટમ ટાઈપ તો સિસ્ટમ ટાઈપની અંદર અહીંયા લખેલું છે થર્ટી ટુ બીટ તો મારું કમ્પ્યુટર સિસ્ટમ થર્ટી ટુ બીટનું છે તો હું અહીંયા જઈને થર્ટી ટુ બીટવાળી જે લિંક છે એના ઉપર જઈને હું ક્લિક કરીશ હવે જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો એ જે સોફ્ટવેર છે એનું તમને અહીંયા હોમપેજ જોવા મળશે હવે અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ નાઉ બટન જેના ઉપર જઈને ક્લિક કરો તો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે એ સોફ્ટવેર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે હવે એ સોફ્ટવેર કમ્પ્લીટ ડાઉનલોડ થઈ ગયા પછી અહીંયા તમને જોવા મળશે સો ઇન ફોલ્ડર જેના ઉપર જઈને ક્લિક કરો હવે એ ક્લિક કરવાથી અહીંયા તમને એની વિન્ઝી ફાઇલ તમને જોવા મળશે તો હું એને કોપી કરી લઉં છું અને મારા એ ફોલ્ડરની અંદર એને પેસ્ટ કરું છું હવે પેસ્ટ કર્યા પછી એને રાઈટ ક્લિક કરો અને એસ્ટ્રેક હિયર ઉપર જઈને ક્લિક કરો હવે એસ્ટ્રેક હિયર ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને એની સેટઅપ ફાઇલ જોવા મળશે જેના ઉપર જઈને ડબલ ક્લિક કરો હવે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો હવે અહીંયા આઈ એક્સેપ્ટ ધ ટર્મ્સ ઇન ધ લાઇસન્સ એગ્રીમેન્ટ ઉપર સિલેક્ટ કરાયા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો ફરીથી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો ફરીથી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને ઇન્સ્ટોલ બટન ઉપર અહીંયા ક્લિક કરો તો દોસ્તો જેવું તમે ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરશો તો એ સોફ્ટવેર તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જશે હવે અહીંયા દોસ્તો ફિનિશ બટન ઉપર ક્લિક કરો તો ફિનિશ બટન ઉપર ક્લિક કરવાથી તમારું એ સોફ્ટવેર કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે તમારા કમ્પ્યુટર સિસ્ટમની અંદર તો હવે દોસ્તો જોઈએ તો આ એક મારું ફોલ્ડર છે એ ફોલ્ડરની સાઈઝ જો બતાવું તમને તો રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝની અંદર જાઉં છું તો એ ફોલ્ડરની સાઇઝ વન પોઈન્ટ સિક્સટી ટુ જીબી છે હવે એને હું કોપી કરીશ તો રાઈટ ક્લિક કરીને હું એને કોપી ડેસ્કટોપ ઉપર કરું છું તો જેવું કોપી કરશો તો આ રીતનું તમારી સામે ઇન્ટરફેસ જોવા મળશે હવે દોસ્તો એક કામ કરવાનું છે તમારે કે ટાસ્ક મેનેજર ઓપન કરવાનું રહેશે તો તમારા કીબોર્ડની અંદરથી અલ્ટર કંટ્રોલ ડિલેટ કી પ્રેસ કરો હવે અહીંયા સ્ટાર્ટ ટાસ્ક મેનેજર ઉપર ક્લિક કરો હવે પ્રોસેસીસની અંદર અહીંયા જઈને ઈ પ્રેસ કરો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણા સોફ્ટવેરનું નામ એસ્ટ્રીમ કોપી હવે એના ઉપર જઈને રાઈટ ક્લિક કરો અને અહીંયા સેટ પ્રાયોરિટી હવે સેટ પ્રાયોરિટીની અંદર જઈને અહીંયા હાઈ કરી દો હવે ચેન્જ પ્રાયોરિટી બટન ઉપર ક્લિક કરો હવે આને ક્લોઝ કરાવી દો તો આનાથી શું થશે દોસ્તો કે તમારું જે કોપી ફોલ્ડર અથવા તો ફાઇલની કરવા માંગો છો એની હાઈ પ્રાયોરિટીની અંદર કોપી થઈ જશે તો આ રીતે દોસ્તો તમે કોઈપણ ફાઇલની સાઇઝ અથવા તો કોઈપણ ફાઇલ અથવા તો ફોલ્ડરની સાઇઝ વધારે હોય છતાં પણ તમે આ સોફ્ટવેરની મદદથી ઝડપથી એને કોપી કરી શકો છો જો દોસ્તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો